નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ કેટવી અને તમે જોઈ રહ્યા છો હજુ કેટવી યુટ્યુબ ચેનલ. આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ માટે જે પ્રથમ પરીક્ષા છે એમાં બેસ્ટ ક્વેશ્ચન્સ, એકદમ સારામાં સારા ક્વેશ્ચન્સ કે જે તમને કામ લાગી શકે છે. કામ નહીં મતલબ આખી આખી પેપર જ તમારા હાથમાં છે એવું તમને લાગશે. બરાબર, આપણી પાસે જે દરેક જિલ્લા વાઇઝ, માની લો કે તમે સુરતથી છો, અમદાવાદથી છો, રાજકોટથી છો, ગોધરાથી છો, લુણાવાડાથી છો, દાહોદથી છો, વડોદરાથી છો, એ બધા જિલ્લા વાઇઝ પેપર અમારી પાસે અવેલેબલ છે. પણ અહીંયા એક એક પેપર બતાવવા એ જરૂરી નથી. હા, એ પેપર તમને મળશે પણ ક્યાંથી મળશે હું તમને કહીશ આગળ. એ પહેલાં તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ચેપ્ટર વાઇઝ હું આપવા માગું છું કે કોઈ બાળક એવું છે કે જેનાથી તૈયારી વધારે નથી થતી પણ એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરવા માગે છે. જો કે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવા છે કે 50માંથી 50 આમાંથી જ શક્ય છે, પૂરેપૂરા પેપરમાં આ જ પ્રશ્નો દેખાશે. તો આ જે ક્વેશ્ચન છે પ્રેઝન્ટેડ બાય બાલાજી ગ્રુપ ઓફ સાયન્સ ગોધરા, જેમાં હું એનો મેઇન એ છું કે જે એની અંદર બધું સંચાલન કરી રહ્યો છે અને પોતે હું ફિઝિક્સ ટીચર છું, એટલે ધ્યાન આપજો. બહુ સારી એવી ઇન્સ્ટિટ્યૂટ તરફથી તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મળી રહ્યા છે, પ્લસ ચેનલ તરફથી. બરાબર, આજે વાત કરીએ ચેપ્ટર નંબર 1ની. તો ચેપ્ટર નંબર 1 એની અંદર માપન અને એકમ, અહીંયા ખાલી બ્લુ પ્રિન્ટ ઉપર ના જશો કેમ કે બ્લુ પ્રિન્ટ થોડી વેરી થઈ ગઈ છે. બરાબર, બ્લુ પ્રિન્ટ ઉપર નહીં જવાનું આપણે. હા નહીં, બ્લુ પ્રિન્ટ તો મેં સમજાવી ને અલગ વિડીયોની અંદર, તો એ બ્લુ પ્રિન્ટ અલગ છે. માપન અને એકમ પદ્ધતિની અંદર પહેલો જ પ્રશ્ન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે એકમ પદ્ધતિ. એક મિનિટ, આ પેન મારી અલગ ચૂઝ થઈ ગઈ. આ જે છે એકમ પદ્ધતિ એટલે શું, જુદી જુદી એકમ પદ્ધતિઓની ચર્ચા કરવાની છે. પૂછાવાનો તો આ ફિક્સ બધાની અંદર એ જ છે કે ભાઈ સાર્થક અંકોની ચર્ચા કરો, સાર્થક અંકો નક્કી કરવાના નિયમો આપો. તો ટોટલ 6 નિયમો છે યાદ હોય તો. બરાબર, 6 નિયમો છે. આ 6 નિયમો તમને આપવાના છે. એ સિવાય આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ અથવા તો એસઆઈ એકમ પદ્ધતિ પર નોંધ લખો. પણ આ ક્વેશ્ચન છે એ 95% પૂછાઈ જશે, એ સિવાયનો બીજો કોઈ પૂછાવાના ચાન્સ મને લાગતા નથી. ઘણી બધી સ્કૂલો એવું કરે છે કે ઉદાહરણ પૂછી નાખે છે પહેલું અથવા તો બીજું, અથવા તો આ ચેપ્ટર એવું છે કે જેના સ્વાધ્યાય સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, સાતમું, નવમું, દસમું અને 11મું બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સ્વાધ્યાય. બરાબર, આ સ્વાધ્યાય બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરજો. અને ના થાય તો મારીને કરજો એકબીજાને. સુરેખ પદ પર ગતિ, સુરેખ પદ પર ગતિ બીજા નંબરનું ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર એક, આ મેં તમને પહેલા કીધું બેટા કે બ્લુ પ્રિન્ટને ધ્યાને રાખવાની નથી. બરાબર, બ્લુ પ્રિન્ટને ધ્યાને રાખવાની નથી. બ્લુ પ્રિન્ટનો જે વિડીયો છે એ મેં આપી દીધું છે, પ્લસ બ્લુ પ્રિન્ટ તમને મળી જવાની છે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર, જેમાં ઓલરેડી 1000 છોકરાઓ છે. આ ચેપ્ટરની અંદર થિયરીની વાત કરીએ તો નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. આ કોણ પૂછે? તો કે 10% શિક્ષકો આવું પૂછે. કેટલા ટકા શિક્ષકો? 10% શિક્ષકો એ પ્રશ્ન પૂછી શકે છે, કેમ કે એ લોકોને કંઈક અલગ દેખાવું હોય છે સ્કૂલની અંદર. કેવું દેખાવું છે? હું ફિઝિક્સ ટીચર છું. ઓ, એવો ક્વેશ્ચન પૂછીશ છે કોઈને નહીં આવડે. તો આવું બતાવવા માટે એ આવો ક્વેશ્ચન પૂછી શકે છે. બીજું, સારા શિક્ષકો હશે, એમને ખબર હશે કે આ ક્વેશ્ચન પૂછવા જેવો છે, એટલે 90% શિક્ષકો શું પૂછવાના છે? નિયમિત પ્રવેગી ગતિ માટે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો. પેલો આલેખ આવતો હતો ખબર છે, અહીંયા ચોરસ હતું અને અહીંયા કેવી રીતના હતું? આવી રીતના. બરાબર, તમને આ બધી જ વસ્તુ આવડતી હશે. અને એના 3 સમીકરણો હતા, એના ઉપરથી 3 સમીકરણો આપણે સાબિત કરતા હતા. કયા? વી માઇનસ વી ઝીરો ઇઝ ઇક્વલ ટુ 80, આ પહેલા નંબરનું સમીકરણ. બીજું કયું હતું? વી ઝીરો ટી પ્લસ 1/2 80 સ્ક્વેર, કોના બરાબર? તો કે વી બરાબર. ત્રીજું કયું હતું? તો કે 2ax ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર. આ 3 સમીકરણો એના ઉપરથી સાબિત કરવાના થશે. બરાબર, બીજું એક વસ્તુ વાત કરીએ, બીજું છે આના પછીનું એક ઉદાહરણ છે જે છે કલનશાસ્ત્રની રીતે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પૂછાયો છે અને પૂછાશે, એને પણ પૂછાવાના ચાન્સ સેમ જ છે. ઉદાહરણની વાત કરીએ તો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, અને સ્વાધ્યાયની વાત કરીએ 5મો, 6ઠ્ઠો, 8મો અને 14મો ખાસ કરીને જવાનું, એ સિવાય નહીં પૂછે. સમતલમાં ગતિ, સમતલમાં ગતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને ખાસ ઘણી બધી વખતે આ ચેપ્ટરની અંદરથી બહુ બધું પૂછાયું છે એવું નથી. જે પૂછાય છે એને હું હાઇલાઇટ ખાસ કરવા માંગીશ. આને છોડો કેમ કે આ કામનું નથી. સતીશ નહીં પણ સદીશ લખવાનું હતું, રહી ગયું, થોડી ટાઈપિંગ મિસ્ટેક થઈ જાય છે.
સદિશ ભૌતિક રાશિ અને અધિશ ભૌતિક રાશિ વચ્ચે તફાવત આપો, બે માર્ક્સનો પ્રશ્ન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દ્વિપરિમાણમાં સદિશોનું વિભાજન સમજાવો, આ પણ બે માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, લગભગ 90% શિક્ષકોના મનમાં હશે. પ્રક્ષિપ્ત ગતિ, પ્રક્ષિપ્ત ગતિ પણ સેમ ટુ સેમ 90% શિક્ષકો પ્રક્ષિપ્ત ગતિમાંથી પૂછશે અને એનો જે ગતિપથ છે, બરાબર બેટા, ગતિપથ પથનો જે આકાર છે એ પરવલયાકાર, પરવલયાકાર કેમ છે, એટલે કે વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ બી એક્સ સ્ક્વેર કેમ છે, સમજાવો. પ્રક્ષિપ્ત ગતિ માટે મહત્તમ ઊંચાઈ અને ઉડ્ડયન સમય મેળવો, પછી પ્રક્ષિપ્ત ગતિ માટે કુલ અવધિ મેળવો, પછી ઉદાહરણની વાત કરીએ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, સાતમું અને આઠમું, અને એક્સરસાઇઝની વાત કરીએ તો સ્વાધ્યાય 1, 2, 3, 12, 13, 14, 17, 18, 22, 23 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વાધ્યાય. બરાબર, આટલું ખાસ કરીને જોજો. ન્યૂટનની ગતિના નિયમો, મતલબ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ગતિના નિયમો, તો લો ઓફ મોશન, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ઉદાહરણ આપી સમજાવો. વોટ ઇઝ ધ સેકન્ડ લો ઓફ મોશન? ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એફ ઓર અ નોર્મલ એફ. અને આ જે છે એ બળનો ફેરફાર, સમય, વેગમાનનો સમય સાથેનો ફેરફાર શું આપે? બળ આપે. આ ખાસ યાદ રાખવું. અને એના ઉપરથી તમે છેલ્લે શું સાબિત કરો છો? એફ બરાબર એમ એ. ઓકે, ન્યૂટનની ગતિનો બીજો નિયમ આ નથી, આ તો બળનું સમીકરણ છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે? ડીપીના છેદમાં ડીટી ઇઝ ઇક્વલ ટુ એફ. આ જ બીજો નિયમ છે, વેગમાનનો સમય સાથેનો ફેરફાર બીજો નિયમ. યોગ્ય ઉદાહરણ આપી અને સમજાવો. આઘાતની સમજૂતી આપો. યુ ઓલ નો દેટ આઘાત જે બરાબર શું થાય? જે બરાબર શું થાય? બળ ગુણ્યા સમય, એકમ સમયમાં, મતલબ બળ ગુણ્યા સમય. ને બળ બરાબર બી શું છે? હમણાં ઉપર લખ્યું છે, ડીપીના છેદમાં ડીટી ઇન્ટુ આ, આને હું ડીટી લઈ લઉં તો ડીટી ડીટી ઉડી જાય. આઘાત જે શું બતાવે? તો કે ડીપી, એટલે કે વેગમાનનો ફેરફાર. એને શું કહેવાય? આઘાતને. એનો એકમ બી શું થાય? કે કેમ કે વેગમાન પી બરાબર એમ વી થશે, એમ કે જી મીટર પર સેકન્ડ, એ પણ આઘાતનો અને વેગમાનનો એકમ સરખો છે. બધોને ખબર છે ભાઈ. યોગ્ય ઉદાહરણ આપી વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો. આ બે માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ બે માર્ક્સમાં, આ પણ બે માર્ક્સમાં. સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ઢોળાવવાળા પર, આ બંનેમાંથી એક ક્વેશ્ચન ખાસ પૂછશે અને પૂછશે. બસ આ બે કરવાનું. સમતલ રસ્તા પર શું આવે? તો કે સલામત ઝડપ વી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ મ્યુ એસ આર જી. V ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ મ્યુ એસ આર જી. એવી રીતના ઢોળાવવાળો રસ્તો હોય તો શું થઈ જાય? તો એમાં અમુક ખૂણો બની જાય છે અને એના લીધે જે આન્સર છે એ જુદો આવે છે. પછી જોઈ લેજો, બહુ કામનો છે, આ સમતલ રસ્તા માટે છે. બરાબર, અને આને વર્તુળમય ગતિ પણ કહીએ છીએ આપણે ચેપ્ટર 5ની. ચેપ્ટર 4ની અંદર નિયમિત વર્તુળમય ગતિ જોઈ લેજો, એમાં વી બરાબર જે કેન્દ્રગામી પ્રવેગ છે ને એ બરાબર. આ ચેપ્ટર 3ની અંદર આ કરજો, ભૂલી ના જતા. સોરી, ચેપ્ટર 4ની અંદર બેટા, ચેપ્ટર 4માં એક ક્વેશ્ચન રહી ગયો છે, વી સ્ક્વેરના છેદમાં, એક મિનિટ, કેન્દ્રગામી પ્રવેગ, કેન્દ્રગામી પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? વી સ્ક્વેરના છેદમાં આર. આ જે છે ને કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ મેળવવાનું તમને પૂછી શકે છે. અને જો આને એફ બરાબર એમ એ ની અંદર મૂકી દો તો એમ એ બરાબર વી સ્ક્વેરના છેદમાં આર, તો આ કયું બળ બની ગયું? કેન્દ્રગામી બળ. બરાબર, આ બધું ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં જઈને ભૂલી ના જશો. ચોથા ચેપ્ટરની નિયમિત વર્તુળમય ગતિ જોઈ લેજો, અને પાંચમાની બી નિયમિત વર્તુળમય ગતિમાંથી જ પ્રશ્નો પૂછે છે. ઉદાહરણની વાત કરીએ તો છઠ્ઠું, સાતમું, આઠમું, અગિયારમું, અને સ્વાધ્યાયની વાત કરીએ તો પાંચ સાત, એટલે કે 6, 7, 8, 11 એક્ઝામ્પલ્સ અને એક્સરસાઇઝ 5, 7, 8, 11, 16, 19, 20, 21. બીજું છે ચેપ્ટર નંબર 5, વર્ક એનર્જી એન્ડ પાવર. તો એમાં છે બે સદિશોનો અધિશ ગુણાકાર અને એમની વચ્ચેનો ખૂણો કેવી રીતના શોધવો આપણે. ધીસ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આપણે એનો ખૂણો શોધવાનો છે. અધિશ ગુણાકાર કરીને બેટા શું શોધવાનો છે? ખૂણો. બરાબર, અચળ પ્રવેગી ગતિ
કરતા પદાર્થ ઉપર કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો. કાર્ય ઉર્જા પ્રમેય શું હતો બેટા? કેએફ માઇનસ કેઆઈ બરાબર ડબલ્યુ, આ કાર્ય ઉર્જા પ્રમેય છે. એક પરિમાણમાં ચલ બળ વડે થતા કાર્યનું સમીકરણ મેળવો. એક પરિમાણમાં ચલ બળ વડે થતું કાર્ય કેટલું હોય બેટા? તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એફ ડીએક્સ. યોગ્ય ઉદાહરણ સાથે સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાનની સમજૂતી આપો. ઓહો હો 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 હો, સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય ઉર્જા સમજાવી સ્પ્રિંગ વડે થતા કાર્યનું, સ્પ્રિંગ બળ વડે થતા કાર્યનું સૂત્ર આપો. અને જ્યાં સ્પ્રિંગ બળનું જે સમીકરણ આવી રીતના આવતું હતું, એફ બરાબર માઇનસ કે એક્સ, ને કે બરાબર શું છે? તો કે એફ અપોન એક્સ. કે શું છે? તો બળ, બળ અચળાંક છે. ચલો ઉદાહરણની વાત કરીએ તો 4 પોઈન્ટ્સ 4, 7 અને 10 આટલા દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી 9મો 10મો 12મો 15મો 18મો અને 22મો અને જોડે જોડે 23 લઈ લેજો, કેમ કે 22 23 બંને એકબીજાની સાથે સાથે જ સંકળાયેલા છે. એટલે આ દાખલા બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આટલું કરજો. નેક્સ્ટ ચેપ્ટરની વાત કરીએ બેટા તો છે ચેપ્ટર નંબર કયું આવ્યા? 6 પછી 7 8. આ બંને ચેપ્ટર માટે શું કરવાનું? તો કે ડિસ્ક્રિપ્શનની અંદર નંબર છે, અથવા તો 95 8 25 8 90 એની ઉપર મેસેજ કરશો, એટલે તમે જેવું હાઈ મેસેજ ટાઈપ કરશો બરાબર, એવું તમને એક લિંક આવશે જેમાં 11th સાયન્સનું BGS આર્મી ગ્રુપ હશે, જેનું મેનેજમેન્ટ કરે છે ગુજરાતની સૌથી બેસ્ટમ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે બાલાજી ગ્રુપ ઓફ સાયન્સ. આની અંદર 1000+ વિદ્યાર્થીઓ હશે, બધા 11 સાયન્સવાળા જ હશે, કોઈ બીજું ફાલતું નહીં હોય. તો આની અંદર તમને ડેલી કંઈકનું કંઈક મટીરિયલ આવતું રહેશે, ડેલી PDF. પછી ડેલી અમુક ટાઈમ એવું મને મન થઈ જાય તો હું લાઈવ ક્લાસ બી ફ્રી કરી દઉં છું, અમુક ટાઈમ લાઈવ ક્લાસ પણ તમને ત્યાં અવેલેબલ હોય છે, જેમાં આપણે ડાઉટ સોલ્વ કરીએ છીએ બરાબર. તો આ બધી વસ્તુ બહુ કામની છે, તો બન્યા રહેજો અમારી સાથે. ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક છે વોટ્સએપ ગ્રુપની, ડાયરેક્ટલી જોઈન થઈ જાઓ, અથવા તો અહીંયા હાઈ કરીને પણ તમને જોઈન કરી દેવામાં આવશે. મેઇન ઇમ્પોર્ટન્ટ કે તમે જોઈન થાવ તો તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે સ્કૂલની અંદર એ લોકોને પણ જોઈન કરજો. વિડીયો કેવો લાગ્યો લાઈક કરી દેજો, કોમેન્ટમાં જરૂર જણાવજો કે વિડીયો કેવો લાગ્યો છે. જણાવ્યા વગર આવ્યા તો મેં ઇમ્પોર્ટન્ટ નહીં આપું, જણાવવું પડશે, કેમ કે આપણે જ્યારે કંઈક ખવડાવીએ તો કેવું પડે કે બહુ મસ્ત બન્યું છે બરાબર, એવી રીતના મને કહેજો. થેન્ક યુ સો મચ, એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ, પેપર સોલ્યુશન આવતા રહેશે.